ડીસામાં આજે જન આશીર્વાદ યાત્રા પહોંચી ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પ્રોટોકોલ પણ તૂટતો નજરે પડ્યો હતો. આજે ડીસાના ભાજપના કાર્યકરો કેન્દ્રીય મંત્રી જઈને એટલા તો હરખપદોડા બની ગયા હતા કે પક્ષના વરિષ્ઠ નેતાઓને પણ ભૂલી ગયા હતા. આવી જ ચૂંક આજે ડીસાના લાયન્સ હોલમાં પણ જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખજી નંદાજી ઠાકોર સામાન્ય કાર્યકરો વચ્ચે બેઠેલા જોવા મળ્યા હતા, પરંતુ ડીસા ભાજપના કાર્યકરોની નજરમાં તે ના આવ્યો અને આ કાર્યકરો સ્ટેજ ઉપર સ્થાન મેળવવાની દાડાદળમાં નંદાજી ઠાકોરની ઉપેક્ષા કરી બેઠા હતા. આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ઉપરાંત જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રી ઉપસ્થિત હોવાતા કાર્યક્રમનું સંચાલન ડીસાના ધારાસભ્ય કરતા નજરે પડ્યા હતા અને ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમને ફટાફટ આટોપી લેવાની ઉતાવળ સ્પષ્ટ જોવા મળી હતી, જે ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. અને જિલ્લાના વરિષ્ઠ હોદ્દેદારોની હાજરીમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષની ઉપેક્ષા થાય તે વાત નાની વાત નથી. આ સમગ્ર ઘટના બન્યા બાદ મોડે મોડે કાર્યક્રમનું ધ્યાન નંદાજી ઠાકોરને મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારે વર્તમાન સ્થિતિ જોતાં ભાજપ માટે કાર્યકરોનો આ અહમ પક્ષને નુકસાન પહોંચાડી શકે તેમ છે.